કેન્સ વિદ્યાપીઠમાં તમારું સ્વાગત છે. બરાબર, આપણે ધોરણ 10 માં સાયન્સ માં ચેપ્ટર નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ જોઈશું. બરાબર, એમાં આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે તત્વોના નામ પાકા કરવા મેં તમને કીધું હતું, કારણ કે તત્વોના નામ પાકા કરવા ખૂબ જ આવશ્યક છે. જો તત્વોના નામ નહીં આવડતા હોય તો આ ચેપ્ટરમાં થોડોક ડાઉટ રહેશે. બરાબર, તેથી તત્વોના નામ પાકા કરવા ખૂબ જ જરૂરી છે, જેની મેં તમને ટ્રીક આપેલી છે. બરાબર, એની ઈ સિવાયની કોઈ ટ્રીક હોય તમે જાતે બનાવી શકો તો ચાલે, પણ આપણે તત્વોના નામ મૂળ આવડવા જોઈએ. બરાબર, હવે આપણે એની પ્રસ્તાવનાથી ચાલુ કરીશું. હવે આની અંદર પ્રસ્તાવનામાં હું તમને ક્વેશ્ચન અને આન્સર રૂપે તમને હું અભ્યાસ કરાવીશ. બરાબર, હવે એ પ્રશ્નમાં તમને કઈ એવું હશે કે અમુક ટોપિક નવા હોય તો એ અંદર અંદર સમજાવતો જશે. બરાબર, હવે આપણે એમાં પ્રથમ જોઈએ કે તત્વોના વર્ગીકરણનો પ્રારંભિક પ્રયાસ વર્ણવો. એવો તમને પૂછે તો તત્વનું વર્ગીકરણ છે એનો સૌથી પ્રારંભિક એટલે પહેલેથી, બરોબર, એને પહેલેથી પ્રયાસ કેવી રીતના કરવામાં આવ્યું કે તત્વ છે તો એનું વર્ગીકરણ શું કામ કરવામાં આવ્યું. બરાબર, તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે આપણી આસપાસ રહેલા તમામ પદાર્થો છે, તમામ દ્રવ્યો છે, એ શેના બનેલા હોય છે. તો કે તત્વ સંયોજન અને મિશ્રણ સ્વરૂપે રહેલા હોય છે. આપણી આસપાસના તમામ પદાર્થો તત્વ સંયોજન કે મિશ્રણ સ્વરૂપે રહેલ હોય છે. મિત્રો, તત્વ સંયોજન અને મિશ્રણ એટલે શું? બરાબર, તત્વ એટલે શું? તો કે તત્વ એટલે કોઈ પણ પદાર્થમાં રહેલા પરમાણુઓ એક સમાન હોય તેને શું કહેવાય? તત્વ કહેવાય. બરાબર, એક સમાન પરમાણુ ધરાવતા પદાર્થને તત્વ કહેવાય છે. બરાબર, એટલે કે તત્વના બધા જ પરમાણુઓ એક સમાન હોય છે. બરાબર, આ તો તમને ખ્યાલ જ છે તત્વનું. મેં તમને આજે સમજાવ્યું હતું કે તત્વ એના છે, કોઈ પણ તત્વ હોય તો એના બધા જ પરમાણુ કેવા હોય? એક સરખા હોય. સંયોજન કોને કહેવાય? બે જુદા જુદા તત્વો લઈ લ્યો. બરાબર, બે અલગ અલગ તત્વો હોય તો એના ગુણધર્મ કોઈ દી સરખા હોય નહીં. બરાબર, દાખલા તરીકે હું લઈ લઉં હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજન છે એક પ્રકારનું શું થયું? તત્વ થયું. ઓક્સિજન એક પ્રકારનું તત્વ થયું. બરાબર, હવે હાઇડ્રોજનના ગુણધર્મ અને ઓક્સિજનના ગુણધર્મ કહેવાય? તો કે હાઇડ્રોજન વાયુ છે. તમને ખ્યાલ હોય તો અગાઉ એક કસોટી આવતી કે કોઈ પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય તો એને ચકાસવા માટે આપણે શું કરી શકીએ? બરાબર, કઈ પ્રવૃત્તિ કરશે તો આપણે ખબર પડશે કે હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે. બરાબર, તો હાઇડ્રોજન વાયુ બહાર નીકળે છે એ ચકાસવા માટે આપણે અહીંયા શું કરશું? તો કે દીવા સળી સળગાવશું. ખબર છે, કોઈ પણ પ્રયોગ આવતો હોય તેમાં આવતું હોય કે એની બાજુ આપણે ટ્યુબ હોય તો ટ્યુબમાંથી ગેસ નીકળે છે, તો એની બાજુમાં દીવા સળી રાખી તો દીવા સળી સરળતા સળગી ઉઠે છે. ધડાકા પેર સળગે છે, એવા તમે શબ્દ સાંભળાવું. તો હાઇડ્રોજન વાયુ હોય શું હોય? દહનશીલ વાયુ હોય. દહનશીલ વાયુ હોય એટલે ઝડપથી આગ પકડે. બરાબર, ઝડપથી આગ પકડે એટલે આગ લાગે. અને ઓક્સિજન છે એ શું કરે? તો કે આગ બુજાવવાનું કામ કરે. બરાબર, બંનેના ગુણધર્મ કેવા છે? તો કે અલગ અલગ છે. પરંતુ આ હાઇડ્રોજન અને ઓક્સિજન બે ભેગા થાય અને H2O એટલે કે પાણી બને. બરોબર, આ પાણી છે એ આપણે પી શકીએ છીએ. કોઈ પણ જગ્યાએ આગ લાગી ગઈ હોય, દુર્ઘટના થઈ હોય તો આપણે પાણી છાંટીએ તો આગ બુજી શકે છે. બરોબર, તો કે આ બેના ગુણધર્મ પહેલા અલગ અલગ હતા, જ્યારે એ મિશ્ર થયા ત્યારે એના ગુણધર્મ શું કરે? ગુમાવી દે છે અને H2O બને. એને શું કહેવાય? તો કે સંયોજન કહેવાય. શું કહેવાય? સંયોજન કહેવાય. બરાબર, એ જ રીતના બીજું ઉદાહરણ લઈ લો, સોડિયમ અને ક્લોરિન. બરાબર, આ સોડિયમ છે એ શું છે? હવામાં રાખતા શું થયા? સળગી ઉઠે છે. બરાબર છે, ખૂબ જ સક્રિય છે. પ્રતિક્રિયા
ક્રિયાશીલ ધાતુ છે અને ક્લોરીન છે ક્લોરીન ને આપણે મોઢામાં રાખી શકીએ નહીં બરોબર એ ખૂબ જ ઝેરી વાયુ કહેવાય બરોબર તો સોડિયમ અને ક્લોરીન છે એ બેના ગુણધર્મ અલગ અલગ છે જેને આપણે ખાઈ શકતા નથી બરાબર પરંતુ જ્યારે આ બેને ભેગા કરવામાં આવે એટલે કે NaCl બને NaCl એટલે આપણે શું કહી શકીએ સોડિયમ ક્લોરાઇડ શું કહેવાય એને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું તો મીઠું આપણે ખાઈ શકીએ છીએ બરાબર તો Na અને Cl છે એના મૂળ ગુણધર્મ ગુમાવી દે છે અને NaCl મીઠું બને ત્યારે એના નવા ગુણધર્મ આવે છે જે આપણે ખાવામાં બહુ ઉપયોગી છે તો આને શું કહેવાય આપણે સંયોજન બરાબર હવે મિશ્રણ મિશ્રણ કોને કહેવાય કે મિશ્રણ એટલે કે આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા પ્રકારના મિશ્રણ જોઈ છે બરાબર જેમ કે ખાંડ અને પાણીનું મિશ્રણ જેમ કે મીઠા અને પાણીનું મિશ્રણ બરાબર તો કોઈ પણ બે પદાર્થ હોય કોઈ પણ બે તત્વો હોય કે કોઈ પણ બે સંયોજન હોય બે અથવા બે કરતા વધારે તત્વો હોય એને સરળતાથી ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી અલગ કરી શકાય તો તેને શું કહેવાય મિશ્રણ કહેવાય દાખલા તરીકે ખાંડ અને પાણી લો બરાબર તો ખાંડના ગુણધર્મ શું તો કે આપણે ગળી લાગે બરાબર ખાંડ અને પાણીને મિશ્રણ કરી દો શું બને તો કે શરબત બને જે બધા પીએચ છે ઉનાળામાં બરાબર તો ખાંડ અને પાણી છે એને મિશ્રણ કરીને જે દ્રાવણ બનાવવામાં આવ્યું એ કેવું છે મીઠું છે કેમ ખાંડ મીઠી હતી દ્રાવણ મીઠું થયું તેના ગુણધર્મ બદલાતા નથી કે ગુણધર્મમાં એટલો બધો ફેર પડતો નથી બરાબર મીઠું છે મીઠું અને પાણી મિક્સ કરી મીઠું અને પાણી મિક્સ કરી બરાબર તો એ જે દ્રાવણ બનશે મીઠાવાળું પાણી બનશે એ કેવું ગળ્યું બનશે ના કેવું બનશે ખારું બનશે કારણ કે એમાં મીઠું એડ છે તો મીઠાનો ગુણધર્મ શું તો કે ખારાપણું ધરાવે છે એનું દ્રાવણ ખારાપણું ધરાવે છે તો આના ગુણધર્મમાં કઈ ફેર પડ્યો ન પડ્યો જ્યારે સંયોજનના ગુણધર્મ બદલાઈ જાય છે બીજું ઉદાહરણ દઉં ખાંડ અને લોખંડનો ભૂકો લઈ લ્યો અને લાકડાનો ભૂકો લઈ લ્યો બરાબર લોખંડનો ભૂકો અને લાકડાનો ભૂકાને હું મિશ્રણ કરું તો મિશ્રણ થઈ જશે બરાબર હવે આ ત્રણેય વસ્તુ છે એને ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી અલગ કરી શકાય તો કે આ કે મીઠાવાળું પાણી છે એને હું ઉકાળું એટલે કે ગરમ કરું તો પાણી ઉડી જશે 100% છે જ્યારે બાકી વસ્તુ શું હશે મીઠું હશે બરાબર લોખંડ અને લાકડાનો ટુકડો છે તો આ બેના જ્યારે મિશ્ર કર્યા ત્યારે એનો ગુણધર્મ ગુમાવી દે છે એવું થાય છે કે લોખંડ અહીંયા ઓગળી જાય છે અને બીજી કઈ પોચી ધાતુ બની જાય ન થાય લોખંડ એના ગુણધર્મ ધરાવે લાકડો એના ગુણધર્મ ધરાવે જયારે એ પાવડર છે મિક્સ થયેલો એની ઉપર હું લોહી ચુંબક ફેરવીશ તો એ લોખંડના ટુકડા બધા ચુંબક આરે ચોટી જશે એટલે એનો ગુણધર્મ જાળવી રાખે છે બરાબર અને એને ભૌતિક અને રાસાયણિક પદ્ધતિથી અલગ અલગ કરી શકાય છે તો એવા જે કોઈ પણ પદાર્થ લઈને શું કહેવામાં આવે છે મિશ્રણ મિશ્રણના બે પ્રકાર છે મિત્રો સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ બરાબર એ આગળના ધોરણમાં બધો અભ્યાસ કરવાનો છે બરાબર તો આપણે જોયું કે તત્વના બધા જ પરમાણુ કેવા હોય છે તો કે એક સમાન હોય છે બરાબર હવે આપણે અત્યારે આધુનિક સમયમાં કેટલા તત્વો જાણીતા છે તો કે 118 તત્વો જાણીતા છે આધુનિક સમયમાં જાણીતા તત્વોની સંખ્યા કેટલી છે તો કે 118 છે જેમાંના ચોરાણું જેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થયેલા છે બરોબર 94 જેટલા તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલા છે કુદરતી રીતે એટલે કઈ રીતના તો કે કુદરત સ્વરૂપે મળે કોઈ પણ જમીનમાં કોઈ કોદાળ કામ કરતા હોય ત્યારે કોઈ ગેસ નીકળતો હોય અથવા તો કોઈ પદાર્થ નીકળો હોય તો એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલો પદાર્થ આપણે કહેવામાં આવે છે જેમ કે સોનું તો સોનું છે એ ખોદકામ કરતા આપણે મળે છે તો એ કુદરતી રીતે પ્રાપ્ત થયો જ્યારે કોઈ વૈજ્ઞાનિક છે એ કોઈ પ્રયોગ કરતો હોય અને પ્રયોગ કરતા કોઈ એની આડઅસરમાં કોઈ વાયુ નીકળતો કોઈ પદાર્થ બનતો હોય તો એને કોઈ નવું તત્વ શોધાઈ ગયું હોય તો એને
માનવ નિર્મિત પદાર્થ કહેવાય બરોબર. તો આ રીતના 94 જેટલા તત્વો છે એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલા છે, જયારે 118 જેટલા તત્વો છે એ ટોટલ છે બરાબર, બાકીના માનવ નિર્મિત છે. રેડી? હવે આ તમામ તત્વોના ગુણધર્મ કેવા છે? એકબીજાથી અલગ છે બરોબર. આ 118 તત્વો છે બરોબર, અને આ 94 છે એ કુદરતી રીતે પ્રાપ્ત થયેલા છે. તો આ 118 તત્વોના ગુણધર્મ કેવા હશે? અલગ અલગ હશે. કે આ તમામ તત્વોના ગુણધર્મ એકબીજાથી અલગ અલગ હોય છે બરાબર. ગુણધર્મમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એમ બંનેનો સમાવેશ થાય છે બરાબર છે. આમ જેમ જેમ તત્વો નવા નવા શોધાતા ગયા બરાબર, જેમ જેમ નવા નવા તત્વો શોધાતા ગયા એમ એમ શું થયું? તો કે વૈજ્ઞાનિકોને ખૂબ જ વધુ પ્રમાણમાં ગુણધર્મનો અભ્યાસ જાણવા મળ્યો બરાબર. આમ જેમ જેમ નવા તત્વો શોધાતા ગયા હવે કોઈ પણ નવું તત્વ શોધાય તો એના કઈક અલગ ગુણધર્મ હશે. દાખલા તરીકે પેલા 5 તત્વો શોધાણા હોય તો એના 5 જેટલા ગુણધર્મ આપણે ખબર હોય બરાબર. છઠ્ઠું તત્વ જયારે શોધવામાં આવ્યું ત્યારે એનો ગુણધર્મ કઈક અલગ હશે, કારણ કે પ્રત્યેક તત્વના ગુણધર્મ કેવા હોય છે? અલગ અલગ બરાબર. તો જેમ જેમ તત્વો નવા શોધાતા તેમ તેના ગુણધર્મમાં જાણવામાં શું થયો? વધારો. અને તેમ તેમ વૈજ્ઞાનિકોને ગુણધર્મની માહિતી વધારે પ્રમાણમાં એકઠી થઈ બરાબર. જેમ જેમ નવા તત્વો ગુણધર્મ નવા તત્વો શોધાતા ગયા એમ એમ એના ગુણધર્મમાં એની માહિતી કેવી થતી ગઈ? વધારે પ્રમાણમાં મળતી ગઈ બરાબર. તેથી આવા જો વધારે ગુણધર્મ થાય છે તો આ વધારે ગુણધર્મના કારણે શું થયું? તો કે તત્વનો અભ્યાસ કરવો કેવો થયો? ખૂબ જ મુશ્કેલ પડ્યો બરાબર છે. તો આવા વધારે ગુણધર્મના કારણે તત્વોનો અભ્યાસ કરવો ખૂબ જ દાખલા તરીકે 118 તત્વો શોધાણા તો 118 ના ગુણધર્મો બધા અલગ અલગ હશે. એમાં કેટલાય પ્રકારના ગુણધર્મો આવે, જેમ કે પોચો છે કે કઠણ બરાબર, એનો ગુણધર્મ છે. ભૌતિક ગુણધર્મમાં પાણીમાં દ્રાવ્ય છે બરાબર, હવામાં રાખતા શું થાય, સળગી ઉઠે કે નથી સળગતો. તો આવા વિવિધ જાતના હજારો ગુણધર્મ આવે. તો આ બધા ગુણધર્મનો જયારે અભ્યાસ કરવા બેસે તો એને ખૂબ જ મુશ્કેલી પડતી હતી બરાબર. તો આના લીધે આના કારણે તત્વોની વ્યવસ્થિત ગોઠવણી કરવી શક્ય બની બરાબર. આ વધારે ગુણધર્મના કારણે તત્વોને તત્વો સમજવામાં વૈજ્ઞાનિકોને ખૂબ જ મુશ્કેલ પડતી હતી. તો આના કારણે વ્યવસ્થિત ગોઠવણી કરવી શક્ય બની બરાબર છે. તો હવે આ કોઈ પણ તત્વ છે તો એની કોઈ ચોક્કસ પેટર્ન અથવા કોઈ ભાતમાં રજૂ કરવામાં આવે છે બરોબર છે. તત્વોની ગોઠવણી કોઈ ચોક્કસ પ્રકારની ભાતમાં તેમના ગુણધર્મોને આધારે કરવામાં સરળ પડી બરાબર.
જેમ કે કોઈ પણ તત્વ છે, ચાર પાંચ તત્વો છે, એમના ગુણધર્મ બધા સેમ હોય, થોડા થોડા ગુણધર્મ સેમ હોય, તો એ સેમ ગુણધર્મ વાળા તત્વોને અલગ કરવામાં આવ્યા. બરાબર, બીજા ગુણધર્મ વાળા બીજા પાંચ તત્વો છે તો એના ગુણધર્મ સેમ છે તો એને અલગ રાખવામાં આવ્યા. તો આ ચોક્કસ પ્રકારની ભાત થી, એટલે ચોક્કસ પ્રકારની પેટર્ન થી એને ગુણધર્મ પ્રમાણે ગોઠવવામાં આવ્યા. બરોબર, તો આ રીતના એની ગોઠવણી સરળ પડી. બરાબર છે, સૌ પ્રથમ કયા ગુણધર્મ ને આધારે ગોઠવણી કરવામાં આવી? તો કે સૌ પ્રથમ વૈજ્ઞાનિકોએ તત્વોના ધાતુ અને અધાતુ ગુણધર્મથી તેમની ગોઠવણી કરવામાં આવી. બરોબર, તમને એક માર્કમાં પ્રશ્ન પૂછી શકે. જો સૌ પ્રથમ તો આપણે આધુનિક સમયમાં જાણીતા તત્વોની સંખ્યા તો કે 118, એમાં કેટલા તત્વો કુદરતી રીતે પ્રાપ્ત થયા? તો કે 94 તત્વો. બરાબર, અને સૌ પ્રથમ તત્વોની ગોઠવણી કયા ગુણધર્મ ને આધારે કરવામાં આવી? તો કે ધાતુ અને અધાતુ જેવા ગુણધર્મ. બરાબર, હવે વૈજ્ઞાનિક ગ્લેન ટી સીબોર્ગ ના મત મુજબ શું છે? તો કે આ એક ચોક્કસ પ્રકારની ભારતીય આધુનિક આવર્ત કોષ્ટક બનાવવામાં આવ્યું છે. તો આધુનિક આવર્ત કોષ્ટક થી વૈજ્ઞાનિકોને તત્વની અભ્યાસ કરવો ખૂબ જ સરળ પડ્યો. બરોબર, કે હજી મેન્ડેલિક નું આવર્ત કોષ્ટક છે, એના પછી આવે આધુનિક આવર્ત કોષ્ટક. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોની ગોઠવણી થઈ તો એના કારણે વૈજ્ઞાનિકોને પણ અભ્યાસ કરવો સરળ પડ્યો, વિદ્યાર્થીઓને સમજાવવા પણ સરળ પડ્યા, અને સંપૂર્ણ રસાયણ વિજ્ઞાનની માહિતી આ પુસ્તકમાં આપેલી છે. તેથી આપણે આ પુસ્તક સમજવું જરૂરી છે. બરાબર, તો આ રીતે જેમ 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 નવા અધિક ગુણધર્મ આવતા જશે એમ તેની કઈ રીતના એને અલગ અલગ ભાતમાં નક્કી કરવામાં આવ્યા, કઈ રીતના એને ગોઠવવામાં આવ્યા, ક્યાં વૈજ્ઞાનિકે કઈ રીતના સૌ પ્રથમ ક્યાં તત્વો ગોઠવ્યા હતા, બરોબર કેટલા તત્વો ગોઠવ્યા હતા એનો અભ્યાસ હવે આપણે કરીશું. બરાબર, તો આ વૈજ્ઞાનિક પ્રમાણે ક્યાં ક્યાં ગુણધર્મ હતા એ જોશું. રેડી?